આજે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે ત્યારે એક્ઝિટ પોલની પોલ સામે આવતા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ યસુદાન ગઢવીએ જણાવ્યું કે લોકતંત્રની જીત થઈ છે ભારત તેમજ ગુજરાતની જનતાનો આભાર માનીએ છીએ જીતની ઉજવણી હાલ મોકૂફ રાખવામાં આવી છે કારણ કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે ઘટના બની હતી ને જેમાં બાળકોનો દુઃખ થયું છે તે બાબતને લઈને અત્યારે હાલ ઉજવણી કરવાની મોકૂફ રાખવામાં આવી છે નમસ્કાર ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું જે તર જે રીતે એક્ઝિટ પોલ સામે આવ્યા હતા ત્રણ દિવસથી અને તેને લઈને લોકોમાં એક ચિંતાનો વિષય હતો એ તે આજે ક્યાંક ને ક્યાંક દૂર થયું છે આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે અમારી ટીમ પહોંચી છે ત્યાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે અમે વાત કરીશું સુદાન ગઢવી સાથે શું કહેશે અને તેમનું શું માનવું છે જે રીતે સાહેબ એક્ઝિટ પોલ આવતા હતા સામે અને ઇડિયા ઇન્ડિયા ગઠબંધનને આજે ડિબેટમાં જવાનું પણ ટાળ્યું છે તેને લઈને શું કહેશો તમે શ્રી ભારતની જનતા જાગૃત થઈ ગઈ છે નરેન્દ્રભાઈ મોદીનો જાદુ ઉતરી ગયો છે અને હવે ભાજપના ચહેરા રહેશે કે નહીં માન અરવિંદજીએ કહ્યું હતું એમ પંચોતેર વર્ષની ઉંમર થઈ ચૂકી છે આગામી વર્ષમાં એક્ઝિટ પોલ તો ગુજરાતીઓને દેશના જે ભાજપ પ્રેમીઓ હતા એને લૂંટવા માટે કરવામાં આવેલું એક સાચી સાજી સાજીશ હતી ચૂંટણીમાં જે ખર્ચ થયો હતો એ ખર્ચો વસૂલવા માટે એક્ઝિટ પોલની ગતકડું કર્યું હતું એમાં ઘણા ગુજરાતીઓ બિચારા એ સમજી નથી શકતા કે હજી રડે છે કોહો અમારા પૈસા તૂટ્યા પણ ભાજપના કારણે તૂટ્યા એટલે ઇન્ડિયા ગઠબંધનની સરકાર મને લાગે છે કે બનવા જઈ રહી છે એનડીએ ગઠબંધનની બને તો પણ નરેન્દ્ર મોદીની તાનાશાહીથી પ્રજાએ છુટકારો લઈ લીધો છે દેશ બચી ગયો છે હું છેલ્લા બાવીસ વર્ષથી આ જોઈ રહ્યો હતો નાનો હતો ત્યારથી નરેન્દ્ર મોદી ક્યારે હાર્યા નથી જ્યારથી એ સત્તા ઉપર આવ્યા ત્યારથી પહેલી વખત પર્સનલી મોદીની ગેરંટીની આવા નીકળી છે એટલે હવે દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવી જાય તો હિન્દુ મુસ્લિમની રાજનીતિથી દૂર રહી કામની રાજનીતિ પ્રજાની રાજનીતિ અને દેશ જુઓ ચીન સામે હવે લાલ આંખ બતાવશે પછી અમેરિકા જાપાન જેમ પ્રગતિ કરશે ને એવી રીતે પ્રગતિ કરશે શિક્ષણ બનશે આરોગ્યની સ્કૂલો બનશે બનશે દવાખાના એ નીતિ જી ચોક્કસથી સર હવે એક મહત્વના સમાચાર પણ અત્યારે સામે આવી રહ્યા હતા કે નીતિશ કુમાર જે રીતે ઇન્ડિયા ગઠબંધનમાં મળવા જઈ રહ્યા છે દિલ્હી ખાતે તેને લઈને શું કહેશો સાંજ સુધીમાં જે સામે પુરવાર થઈ જશે કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બની રહી છે હજી રુજાન છે પછી ટૂંકમાં હવે એનડીએ ની સરકાર બને પણ કદાચ માની લો કે તો પણ હવે ઈડી સીબીઆઈ નો તાનાશાહ છે એનાથી દેશને છુટકારો મળી ગયો જે લૂંટ ચલાવતા હતા રાફેલમાં તપાસ થવા દેવાની આટલા હજાર કરોડનો પ્લાન પ્લેન હોય સીધા ડબલ કરી દેવાના કોઈ પૂછવાવાળું નહીં શું કામ કે અમને બસો ને બ્યાસી આપી છે અમને ત્રણસો બે આપી છે અઢીસો એક ભાજપ ગયું ને તમે મારી આઠ મહિના પેલા ઇન્ટરવ્યુ કરી લેજો ભાજપ બસો થી બસો ચાલીસે પહોંચશે ને હું મેં કહેલું છે અને એ થઈ ગયું છે અલ્ટિમેટલી એ બસો ચાલીસથી થી નીચે છે સર આ તમામ લડાઈની વચ્ચે જે રીતના પ્રચાર પ્રસારો થઈ રહ્યા હતા અને વડાપ્રધાન ઉપર પણ સવાલો ઉઠ્યા હતા કે જે રીતના વડાપ્રધાનને દેશના આવી રીતનાની ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ તેવા પણ પ્રયોગો કર્યા ક્યાંક ને ક્યાંક એમનો ડર સતાવતો હતો મંગળસૂત્ર પર વાત કરી ઘુસપેઠિયા પર વાત કરી તેને લઈને આજે જનતાએ જવાબ આપ્યો છે જનતાએ ચોક્કસ જવાબ આપ્યો છે પણ આમાં ગા ધાંધલી પણ બહુ કરી છે આ લોકોએ હજી જો ફેર એન્ડ વ્યવસ્થિત ઇલેક્શન થાત ચૂંટણી પંચ ચૂંટણી આયોગ જો વ્યવસ્થિત ચૂંટણી કર તો આ બસો દસ ક્રોસ ન એનડીએ ગઠબંધન બસો વીસે લટકી દે બસો ત્રીસે પણ ખેર પ્રજા જાગી સમજી હવે ગુજરાતની જનતાને હાથ જોડીને વિનંતી કરું છું કે અમે એમને એમ નથી આવ્યા રાજનીતિમાં મને ખબર છે કે નરેન્દ્ર મોદી ગુજરાતની જનતાને કઈ રીતે ઉલ્લુ બનાવે છે અને કઈ રીતે લૂંટ ચલાવે છે અને કઈ રીતે આપણી પાસે મુખ્યમંત્રીઓ મંત્રીઓ અને સાંસદો ધારાસભ્યો થોપે છે કોઈ ધારાસભ્ય મોતના ઉપર અટાહ્ય કરે કોઈ મુખ્યમંત્રીને ખબર જ ન હોય કે ભાઈ આપણે કઈ રીતે સ્કૂલને આરોગ્યમાં વ્યવસ્થા કરી શકીએ કોઈ મંત્રી છે એને બજેટ કેમ રજૂ કરવું એ ખબર ન હોય આવા થોપી દીધા છે બરાબર છે એટલે રાજસ્થાનની પ્રજા જુઓ તમે પત કરતી પલટી નાખી બરાબર છે તો ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે એ નરેન્દ્રભાઈ લૂંટતા તા એ અમે જોઈ લીધું ને કે તમને કઈ રીતે મૂર્ખ બનાવે એટલે તમે બધું અમારે છોડીને આવ્યા છીએ અમે છોડીને તમારા માટે આવ્યા છે તમે હજી સમજતા નથી જાગો આજે ગુજરાતમાં પણ છવ્વીસમાંથી છવ્વીસ નથી ગઈ મેં પહેલાં પણ ગયું હતું છ આઠ મહિના પહેલાં કે ઇન્ડિયા ગઠબંધન લડશે અને છવ્વીસમાંથી છવ્વીસ નહીં જાય આ સાબિત થયું છે અને બે હજાર સત્યાવીસમાં હવે સરકાર બનતા કોઈ નહીં રીતે ભાજપની સરકાર નહીં હોય સર જે રીતના સુરતની સીટ પર ગોલમાલ કરવામાં આવ્યો જો ક્યાંક ને ક્યાંક તે અટકાવવામાં આવ્યું હોત તો આ સીટ પર ઇન્ડિયા ગઠબંધનને મળી શકતી તેવો અનસાન નહીં આમાં કેવું છે મેં કીધું એમ કે હજી ગુજરાતની જનતા છે ને ધીરે ધીરે એને એક લાફો પડે ને પછી ધીરે 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 એને ખબર પડે છે ખારું આ લોકો કંઈક ગડબડ કરે છે પ્રજા ભોળી છે પ્રજા શાંત પ્રિય છે પ્રજા વેપારી પ્રજા છે આપણી એટલે આપણી પ્રજાને આ લોકો ડરાવી ધમકાવી તાનાશાહીથી જ્ઞાતિના આગેવાનોથી ધર્મગુરુ બધાને કબજો કરીને બેઠા હતા પણ પહેલી વખત જો ઇન્ડિયા ગઠબંધનની ત્યાં સરકાર બને બને ને તો ગુજરાતમાંથી પણ છુટકારો જલ્દી પ્રજા છે આ ભાજપની તાનાશાહીમાંથી લઈ લેશ સર આમ આદમી પાર્ટીના ચેતર વસાવા જે રીતના ગ્રાઉન્ડ ઝીરો પર તમામ મીડિયા કવરેજમાં દેખાતા હતા આગળ ચાલી રહ્યા હતા ક્યાંક ને ક્યાંક ઇન્ડિયા ગઠબંધન કે આમ આદમીને એવું લાગી રહ્યું છે કે એક સાયલેન્ટ વોર્ડરો સુધી ના પહોંચી શક્યા હોય અને એ જ સાયલેન્ટ વોડરો બહાર આવ્યા હોય અને મનસુખ વસાવાને વોટ આપી દીધા હોય એવું ક્યાંક લાગી રહ્યું છે જો અમે કોશિશ પૂરી કરી ચેતરભાઈ અમારા ખૂબ લડ્યા અને ડરાવવાની ધમકાવાની જેલમાં બધી એ રાખી અમે અમારી બંને સીટ ઉપર ખૂબ કોશિશ કરી અમને વિશ્વાસ પણ હતો કે ચેતરભાઈ ચાલીસ પિસ્તાલીસ હજારથી જીતે છે પણ ખેર પ્રજાની જનતાનો જે ચુકાદો છે એમાં ભરૂચ છે અંકલેશ્વર છે એ વિસ્તારમાં અમને ખૂબ મોટી ખાધો પડી છે એ જનતાને આજે નહીં તો કાલે જાગીએ એવી અમે પ્રાર્થના કરીએ છીએ અમારી લડત તો ચાલુ જ રહેશે ચેતરભાઈ ધારાસભ્ય તરીકે છે ચાલુ રહેશે ઉમેશભાઈ ધારાસભ્ય તરીકે છે જ ચાલુ જ રહેશે અમારી લડત તો તમે વિચાર કરો કે જયારે પેપર ફોડ્યું હતું ત્યારે ઈસુદાન ગઢવી ને ગોપાલ ઇટાલિયાથી બધા ગયા હતા જેલમાં એ જ માતા પિતા દસ લાખ બાળકોના ભાજપને મત આપ્યો તો ભાજપે શું કર્યું તો કે ભાજપે ગેમકાંડ કર્યું અને ત્રીસ લોકોના મોત થયા હજી ભાજપને જો ભૂલથી સત્તા બીજી આપશે તો ફરીથી કરશે બીજા કાંડો કરશે અને ફરીથી આપણા બાળકો ભૂંજાશે એટલે હવે જોવાનું છે કે તમારા ઘરે બાળકો હોય દીકરા દીકરી હોય તો ભાજપને મત ન આપતા નહીં તો ક્યારે ભોગ લેવાઈ જશે ખબર નહીં આવા સમયે કેજરીવાલ જે પરત તેમને જવું પડ્યું છે સુપ્રીમ કોર્ટના આદેશથી હાજર નથી અને તેવા સમયે જે આમ આદમીના કાર્યકર્તાઓ ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓ કેવી રીતના સેલિબ્રેશન કરવાના છે આટલી જે સીટો આવવાની છે તેને લઈને અને ગુજરાતમાં આ સેલિબ્રેશનને પોસ્ટપોન્ડ કેમ રાખવામાં આવ્યું છે સી ગુજરાતમાં તો કારણ કે રાજકોટનું ઘટના બની હતી એટલે અમે સેલિબ્રેશન તો ઠીક અને ગુજરાતમાં મેં કીધું ને કે ગુજરાતની જનતા ધીરે ધીરે જાગશે પણ અલ્ટિમેટલી અમારો એક સાંસદ હતો લોકસભામાં એ વધીને ખૂબ ત્રણથી ચાર ગણી પાર્ટી ગ્રોથ કરશે આ ચૂંટણીનું પરિણામ આવતા આવતા એટલે એમણે પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જે દસ વર્ષમાં બે રાજ્યોમાં સરકાર હોય અને પંદરથી વધુ સાંસદો રાજ્યસભા લોકસભાના જશે એટલે ખૂબ મોટી વાત છે અને એ થતાની સાથે આગામી ચૂંટણીઓ પણ મજબૂતાઈથી લડીશું જી ચોક્કસથી તો આ હતા સુદાન ગઢવી આમ આદમી પાર્ટીના જે ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને તેમના કહેવા મુજબ જનતાને અપીલ પણ કરી છે હાથ જોડીને કે તમામ જે વોટર્સ છે તે હાલ સમજી તો ગયા છે પરંતુ જે હજુ સમજવાના બાકી છે તેમને અપીલ કરી રહ્યા છે કે આવનારા દિવસોમાં હજુ પણ જો જનતા સમજી જાય અને જાગૃત થાય તો આવી જ રીતના પરિવર્તન થઈ શકે છે અને જનતાને ન્યાય મળી શકે છે કારણ કે સાહેબની પોતાની જો વાત કરીએ તો પોતાનું જે જીવન હતું એક મીડિયા જે લાઈનનું હતું એ છોડીને અને લોકો સમક્ષ ઉતર્યા છે લોકોની સેવામાં તત્પર હાજર રહે છે પોતાની એસી કેબિનોને થાટ મોજની જિંદગી છોડીને લોકો સમક્ષ ઉતર્યા છે તેમને હવે લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે આવનારા દિવસોમાં જો ઇન્ડિયાને અને સંવિધાનને બચાવવાની લડત તો આ લોકો જીતી ચૂક્યા છે પરંતુ બાકીની જનતાને ન્યાય મળે તેની લડત લડવા માટે આમ આદમીને ઇન્ડિયા ગઠબંધનનું સાથ સહકાર આપે અને જનતા જાગૃત થાય